માણાવદર શહેરમાં રમઝાન ઈદ ની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી માણાવદર શહેરમાં રમઝાન ઈદ બાપુએ ઈદગાહ ઉપર ઈદની નમાઝ પઢાવી હતી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી ઈદગાહ ઉપર શાનદાર સમયાણું ઉભો કરવામાં આવ્યું હતું નમાઝ બાદ તમામ માનવજાત તમામ સૃષ્ટિ અને રાષ્ટ્રના હિતમાં દુઆ કરવામાં આવી હતી મુસ્લિમ બિરાદરોએ

આપની સમક્ષ હાજર છું આજના દિવસ ઈદનો દિવસ ખૂબ મજા આનંદ અને હર્ષ ઉલ્લાસ સાથે દિવસ આજે મનાવી રહ્યા છીએ જ્યાં એક તરફ ખુશી છે તો એક તરફ ગમ છે ખુશી એ વાતની છે કે આજે જે લોકોએ રમજાન પવિત્ર રમજાન મહિનાની અંદર રોજા રાખીને મહેનત કરી મજદૂરી કરી બંદગી કરી તેને આજ મજદૂરી ચૂકવવાનો દિવસ ઈદનો દિવસ છે ને ગમ એ વાતનો છે કે અમે આ પવિત્ર મહિનાનો હક અદા નથી કરી શક્યા સાચું કહું તો નમાઝ રોજા ઈબાદત પૂરી રીતે કરી નથી શક્યા એ વાતનો ગમ છે આજના દિવસનો સંદેશ છે કે જ્યાં લોકો તમે તમારા બાળકોનું ધ્યાન રાખો છો ત્યાં તમે તમારા પાડોશીનું ગરીબોનું અને મિસ્કિન લોકોનું પણ ધ્યાન રાખશો પૈગમ્બર સાહેબે કીધું છે કે મોમીન જ નથી એ મુસલમાન જ નથી જે પોતે પેટ ભરીને જમે એના પાડોશી ભૂખા રહે એક જે એક જગ્યાએ પાછું કીધું છે કે મોમીન તે છે જે પોતા માટે પસંદ કરે એ જ વસ્તુ બીજા માટે પસંદ કરે આજે હું ચોક્કસ મારા બાળકોને સારા કપડાં પહેરાવવા ઈચ્છીશ મારા બાળકોને સારું જમાડીશ ત્યાં મારા માટે જરૂરી એ પણ છે કે હું મારા ગરીબ ભાઈ બહેનોને ગરીબ સગા સંબંધીઓનું પણ ધ્યાન રાખું નમસ્કાર પ્રસંગને સફળ બનાવવા માટે માણાવદર તાલુકા મુસ્લિમ જમાત જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ અને માણાવદર મુસ્લિમ સમાજ સેવા સમિતિના હુસેન દલ અનુભાઈ બેલીમ બહાદુરભાઈ દલ આસિફ મલિક વગેરે આગેવાનો અને યુવાનોએ જહેમત ઉઠાવી હતી સૈયદ બાબા મિયા બાપુનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજના પ્રમુખ હુસેન દલે તમામનો આભાર માની સમાજ માટેના સંદેશમાં સમાજના વડીલો યુવાનોને કંધાથી કંધા મિલાવી સમાજ અને દિન માટે એક એક અને નેક બનવાની હાકલ કરી હતી હું હુસેન દલ માણાવદર મુસ્લિમ સમાજનો પ્રમુખ આજે રમઝાન ઈદ નિમિત્તે અત્રે માણાવદર ઈદગાહ ઉપર ઈદની નમાજ અદા કરવા માટે અમે મુસ્લિમ સમાજના બિરાદરો એકત્રિત થયા હતા આજે અમે સૌએ સાથી મળીને ઈદની નમાજ અદા કરી છે જેવી રીતે આજ મુસ્લિમ સમાજના બિરાદરોએ કંધાથી કંધો મેળવીને ઈદની નમાજ અદા કરી છે એવી જ રીતે માણાવદરના મુસ્લિમ બિરાદરો કંધાથી કંધો મિલાવીને સમાજના કામ કરતા રહીએ દિનના કામ કરતા રહીએ સમાજના કાયમ માટે મદદ કરતા રહીએ એવી દુઆ કરું છું અને આ કામમાં મદદ કરનાર કામ કરનાર અમારા માણાવદર તાલુકા મુસ્લિમ જમાતના સભ્યો માણાવદર શહેર મુસ્લિમ સમાજ સેવા સમિતિના સભ્યો અમારા મુસ્લિમ સમાજના યુવાનો વડીલો તમામે જે રીતે મહેનત કરી છે જે રીતે મદદ કરી છે અને જે રીતે પ્રસંગને ખૂબ જ સરસ મજાનું બનાવ્યું છે એના માટે તે સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આજની તકે માણાવદર મુસ્લિમ સમાજને મારા તરફથી ફરીથી ઈદ મુબારક કહું છું સૌને સમસ્ત મુસ્લિમ સમાજને મારા ઈદ મુબારક અસલામ અલેકુમ ભીમભાઈ ગરેજા રિપોર્ટ માણાવદર